बनासकांठा जिल्लानी वात करवामां आवे तो आ जिलो सरहदी विस्तार तरीके ओळख धरावे छे। जमादाता तालुको गुजरातनो सौथी पछात तालुको तरीके ओळख धरावे छे। दाता तालुकामांथी 200 થી વધુ ગામો આવેલા છે। દાતા તાલુકામાં આવેલા બાળકો ભણી શકે તે માટે ગામડાઓ સુધી પ્રાથમિક શાળાઓ પણ બનાવવામાં આવી છે। દાતા તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં રહેતા લોકો અભ્યાસ માટે શાળાએ જતા હોય છે અને પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરી માધ્યમિક શિક્ષણ માટે નજીકમાં આવેલા ગામોમાં અપડાઉન કરવા જતા હોય છે। ત્યારે દાતા તાલુકામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા વિવિધ ગામો સુધી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। ત્યારે આઝાદી બાદ પ્રથમ વખત દાતા તાલુકાના ખાઈવાડ ગામે એસટી બસ સેવા આજથી શરૂ કરાઈ છે, જેમાં બસ સેવા શરૂ થતા ગામના લોકો બસને વધાવી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। ત્યારે પાલનપુર વિભાગના નિયામક કિરીટભાઈ ચૌધરીના અભિગમ સાથે અંબાજી ડેપો મેનેજર રઘુવીરસિંહના પ્રયાસોથી પ્રથમવાર ખાઈવાડ દાતા બસ શરૂ કરાઈ હતી। બસ સેવા શરૂ થતા ડેપો મેનેજર સહિત વિવિધ પ્રતિનિધિઓનો શાલ ઉડાડી સાપો પહેરાવી ગામ લોકોએ સ્વાગત કર્યું હતું। ત્યારે ખાઈવાડ દાતા બસ સેવા શરૂ થતા ખાઈવાડ ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મારું નામ ઠાકોર લાલાજી બળવંતજી, ગામ ખાઈવાડ। જેથી કે મને એવું લાગ્યું કે છોકરા અહીંયાથી ચાલતા ચાલતા રોજના ચાલતા ચાલતા સ્કૂલે જવું પડતું હતું અને તેથી જ મેં એવું લાગ્યું કે મેં કોઈક આ છોકરો ચાલવું ના પડે એવી મેં એક બસનું કંઈક આયોજન કરાવીએ, જેથી મેં ડેપો મેનેજર જે અંબાજી ડેપો મેનેજર રઘુવીરસિંહને જે જાણ કરી, જેથી તેમને એમને પોતે જ એમને એવું લાગ્યું કે નહીં જોઈને તરત જ એમને સર્વેનો તરત નિર્ણય લઈ અને તરત રોડનો સર્વે કર્યો અને સર્વે કર્યા બાદ એમને એવું લાગ્યું કે નહીં આઝાદીના વર્ષો પહેલાં બાદ પહેલીવાર બસ જ ચાલુ થાય છે, તેમને તરત નિર્ણય લઈ અને તેમને જેવું તે ગામ લોકોને બધું જોઈ અને તરત જ એમને બસ ચાલુ કરવાનો નિર્ણય લીધો, જેથી જે અંબાજી ડેપો મેનેજરને સર્વ સાહેબશ્રીઓની આભારી છે। આપણું નામ લાલાજી મેનેજર અંબાજી, હું પોતે અંબાજીનો જ વતની છું અને અહીંયા ડેપો મેનેજર અંબાજી તરીકે પોસ્ટિંગ થયેલો છું। આજથી 3-4 દિવસ પહેલાં અમારા આ રૂટમાં ફરતા ડ્રાઈવર શ્રી દિલીપસિંહ દ્વારા મને એવું જાણવા મળ્યું કે ખાઈવાડ કરીને એક ગામ છે, એ ગામમાં આઝાદીના આટલા વર્ષ પછી પણ કોઈ પણ વાહનની સગવડ નથી, જેથી ગામ લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ બહુ હેરાન થાય છે અને એક લાંબુ અંતર કાપીને અમને શિક્ષણ અર્થે જવું પડે છે। ત્યારબાદ ગામના પ્રતિનિધિથી લાલભાઈ દ્વારા મને મુલાકાત કરાઈ, લાલભાઈને મુલાકાત કર્યા પછી લાલભાઈએ આખી વાત મારા ધ્યાને મૂકી। એ વાત ધ્યાને આવતાં સૌ પ્રથમ મને આશ્ચર્ય થયું કે આવું તો કેવી રીતે શક્ય બને। પછી રૂબરૂ મુલાકાત કરી ગામ તથા રસ્તાનો સર્વે કર્યો અને એ તમામ વસ્તુને જોતાં મને એવું થયું કે ખરેખર આઝાદીના આટલા વર્ષ પછી પણ કોઈ જગ્યાએ બસની સગવડ ન હોય તે ખરેખર યોગ્ય ન કહેવાય। માટે હું એસટી નિગમ વતીથી આજે રોડ સર્વે કર્યા બાદ નવીન શિડ્યુલ નવીન ટ્રીપ અહીંયા ચાલુ થાય, જે કરીને ગામના લોકો અને વિદ્યાર્થીઓ તેનો લાભ લે તે માટે આજે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા। પણ અમારા આશ્ચર્ય વચ્ચે આટલા આઝાદીના વર્ષ બાદ જ્યારે પ્રથમવાર બસ આવી તો એનું એટલું ઉમળકાભેર સ્વાગત કર્યું અને ગામના પ્રતિનિધિઓ અને આગેવાનોએ ગામ બસ અને તેના શિડ્યુલ તેના ડ્રાઈવર કન્ડક્ટર સાથોસાથ અમારું સૌનું પણ ખૂબ હાર્દિક સ્વાગત કર્યું, તે બદલ હું સૌનો આભારી છું અને આ બસ ભવિષ્યમાં પણ ચાલુ રહે, ગ્રામવાસીઓ અને વિદ્યાર્થીઓને તેનો લાભ મળતો રહે તે માટે નિગમ હંમેશા પ્રયત્નશીલ રહેશે। આભાર।